જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, બહુ મોટી પીડા એ છે કે બુક સોર્સની માહિતી તમને બહુ સારી રીતે મળી ગઈ, પણ એક વિદ્યાર્થીએ રિવિઝન કેવી રીતે કરવું અને પરીક્ષાનું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું? પરીક્ષા નજીક હોય ત્યારે, થોડીક દૂર હોય ત્યારે, વચ્ચેના સમયગાળા દરમિયાન, તો આ ટાઈમ ટેબલ અને રિવિઝન આ બે બહુ મોટા પ્રશ્નો અને બહુ ઉપયોગી પ્રશ્નો છે. તો આપના અનુભવોના આધારે આપ વિદ્યાર્થીઓને શું કહેશો? જી અશોકભાઈ, આપે ખૂબ સારી વાત કરી કે અત્યારે વિદ્યાર્થીઓ જેવી રીતે તૈયારી કરતા હોય છે તો એ તૈયારીમાં ક્યાંક ને ક્યાંક રિવિઝનની ખામી રહેતી હોય છે, એટલે કે યોગ્ય સ્ટ્રેટેજીની ક્યાંક ખામી રહેતી હોય છે. એક સામાન્ય ટેકનિક છે, જો એ ટેકનિકને સમજવામાં આવે ને તો આ રિવિઝન કરવું છે ને બહુ સરળ થઈ જાય છે. અને આ ટેકનિક મેં નથી વિકસાવી, એ એક જર્મન સાયકોલોજીસ્ટ છે, બરોબર છે, એના દ્વારા વિકસાવવામાં આવે છે. એ ટેકનિક છે, એનું પેલા તો જર્મન સાયકોલોજીસ્ટ છે, એનું નામ છે એબિંગ હાઉસ. અને એબિંગ હાઉસે જે ટેકનિક આપી છે એ છે I111. એ જે ટેકનિક આપી છે એનું નામ છે I111, એટલે રિવિઝન ટેકનિક છે. આ રિવિઝન ટેકનિક કઈ રીતે? આઈ એટલે કે ઇમિડિયેટ, વન એટલે વન ડે, બીજો વન એટલે વન વીક, અને ત્રીજો વન એટલે થાય છે વન મંથ. અને મેં જે આ ટેકનિકનું નામ જરી ફેરવી અને Q111 આપેલું છે. તો કઈ રીતે આને ફોલો કરવી જોઈએ? તો કે રિવિઝન ટેકનિકમાં એવું છે કે મોટાભાગે આપણે રિવિઝન સમજીએ છીએ કોને, ખબર છે અશોકભાઈ? તો અશોકભાઈ, વિદ્યાર્થીઓ બધા એવું રિવિઝન સમજે છે કે જનરલી આપણે એક 6 મહિને 7 મહિને તૈયારી કરતા હોય અને પરીક્ષા આવે એના 1 મંથ અગાઉ આપણે જે વસ્તુઓ જે છે એને પાછું વાંચી લઈએ. ખરેખર રિવિઝન નથી, આ રી રીડિંગ છે, પણ લોકો સમજતા નથી. એટલે આવું રી રીડિંગ નથી કરવાનું, આપણે જે ટેકનિક છે એ સમજવાની છે કે ખરેખર રિવિઝન હોવું કઈ રીતે જોઈએ. તો એબિંગ હાઉસે બહુ સારી વાત કરી છે કે ભાઈ રિવિઝન એક ટેકનિક એને આપી દીધી છે. હવે એ રિવિઝન ટેકનિક આપણે આપણા એપ્લાય કરવાની છે, ફોલો, એમાં આપણે જે રીડિંગ સ્ટ્રેટેજી છે એમાં તમારે ફોલો કરીએ તો 100% સફળતા આપણે મળે જ છે. મેં મારા ભૂતકાળના અનુભવોથી જ કહું છું કે જે મેં ફોલો કરી છે અને જેને કારણે મને સફળતા મળી એના અનુભવના નિચોડ મુજબ ક્યારેય નથી ભૂલાતું. એવું નહીં કે જસ્ટ પરીક્ષા બાબતે, ક્યારે એટલે ક્યારેય નથી ભૂલાતું. હવે એક્ઝામ્પલ સાથે વાત કરું કે કરવાનું છે કઈ રીતે. આજે માની લો કે સોમવાર છે અને તમે નામ અને નામના પ્રકાર કરો છો, નામ અને નામના પ્રકાર એ ગુજરાતીનો પોઈન્ટ છે, તમે કરો છો. હવે એ પોઈન્ટને તમારે રાતે સૂતા પહેલા એના રિવિઝ્યુલાઇઝ કરવાનો છે, એટલે ડે 1 થી રિવિઝન ચાલુ થાય. તો પહેલું ટેકનિકમાં કીધું છે કે ભાઈ તમે ક્વિક, એટલે આપણે હું એવું કહું છું કે ભાઈ ઇમિડિયેટ, મારી જગ્યાએ શબ્દ વાપરું છું ક્વિક, એટલે તમે 12 કલાકની અંદર જે વાંચ્યું છે એને દેખો કે તમે રિવિઝ્યુલાઇઝ કરો. આજે તમે ગુજરાતીમાં નામ અને નામના પ્રકાર કહી રહ્યા, ઓકે, નામ અને નામના પ્રકાર તમે સૂતા પહેલા રિવિઝન કરો, રિવિઝ્યુલાઇઝ કરો. આંખ બંધ કરીને યાદ કરવાનું છે કે આજે હું નામ અને નામના પ્રકારમાં શું શીખો. ઓકે, વ્યક્તિવાચક નામ, જાતિવાચક નામ, પુરુષવાચક નામ, એ તમામને તમે એક વખત રિવર્ક કરો, એટલે રિવિઝ્યુલાઇઝ કરો. પછી 10-15 એક્ઝામ્પલ તમારી સામે જ હોય એને એક્ઝામ્પલને જવાબ આપો. ઓકે, શું છે ભાઈ? લાકડું. લાકડું કેમ આવશે? દ્રવ્યવાચક. લાકડાનો એક ભાગ બદલી જાય છે તો ભાઈ એને ટેબલમાં આવી જાય, ટેબલ શેમાં આવશે, એ રીતે ગોઠવતા જાઓ. અમુક હું તમારી સામે જેટલી પણ વસ્તુઓ છે એના નામ છે એને તમે એક એક જગ્યાએ નામના પ્રકારમાં ગોઠવતા જાઓ. આને કહેવાય વિઝ્યુલાઇઝ કરવું. ત્યારબાદ એક દિવસ પછી તમે આજે કોઈ પણ નવો ચેપ્ટર વાંચવા જાઓ, લાઈક ક્રિયા પર તમે વાંચવા જાઓ છો, તો એની પહેલા તમારે શું કરવાનું છે કે ભાઈ નામ અને નામના પ્રકારને રિકોલ કરી લેવાના છે. આ શબ્દ યાદ રાખજો, રિકોલ કરવાના છે. ત્યારબાદ આ જ વસ્તુ, તમે આજે સોમવાર છે તો આવતા સોમવારે આ જ વસ્તુને તમારે રિમાઇન્ડર કરવાની છે. એટલે કે તમે સોમવારે જે પણ ચેપ્ટર નવું ઉપાડવા જાઓ એ પહેલા તમારે એક વખત જોઈ લેવું છે કે ગયા અઠવાડિયે મેં શું કર્યું, કે નામ અને નામના પ્રકાર એક વખત તમારે રિમાઇન્ડ કરી લેવાના છે, અથવા તો રિપીટ કરી લેવાના છે, અથવા તો મેમોરાઇઝ કરી લેવાના છે કે ભાઈ નામ અને નામના પ્રકારમાં હું કઈ ભૂલી તો નથી જતો ને. અને પેલા મેમોરાઇઝ કરી અને પછી તમારે બુકમાં જવાનું, જે હું કઈ ભૂલી નથી ગયો ને, મને યાદ જ છે ને, એ વસ્તુ તમે કરશો પ્રોસેસ. પછી 1 મહિના પછી મોટાભાગની વસ્તુ છે એ ક્યારેય ભૂલાશે નહીં. જો આ પ્રોસેસમાંથી તમે કન્ટિન્યુઅસ કરશો તો ક્યારેય ભૂલાતો નથી. આ જ રીતે તમે ભૂતકાળમાં, આ જ અનુભવ તમને કહું, તમે બાઇક શીખ્યા હશો તો બાઇક કઈ રીતે શીખ્યા હશો? જનરલી કે કોઈ તમારા વડીલ હશે અથવા તો તમારા મિત્ર હશે, એને તમને બાઇક શીખવાડવું હશે કે ભાઈ આને આ હાથમાં આવે અને ક્લચ કહેવાય, અહીંયા આવે એને લીવર કહેવાય, અથવા તમે ધીરે ધીરે એની પ્રેક્ટિસ કરી હા શીખાયશો ત્યારે નો ડાઉટ ક્યાંક ભૂલ થઈ છે, ખામી થઈ છે, એક બે ધાપોટી પડી હશે, અથવા ક્યાંક માર્ક ધાપોટી પડ્યો હશે, પણ આવડી ગયું પછી તમને એને બહુ રિવિઝન કરવામાં અથવા તો પછી એને પ્રેક્ટિસ કરવામાં તમને વાંધો આવતો નથી. આ જ પ્રોસેસ તમારે અહીંયા ફોલો કરવાની છે. બીજું, રિવિઝન ટેકનિકમાં અમુક વસ્તુ ખાસ રાખવાની છે, એ છે રિટ્રીવલ ઇફેક્ટ. બને એટલું, આજે તમે કદાચ કોઈ પણ ટોપિક કરતા હોય તો કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે સૌથી વધારે જરૂરી હોય ને તો પહેલું છે ઇન્ટરેસ્ટ. પહેલું જો સૌથી વધારે કોઈ જરૂરી હોય તો એ છે ઇન્ટરેસ્ટ. અને બીજું એ છે ક્યુરિયોસિટી, ઉત્સુકતા કેટલી છે, બરોબર છે. એ ઉત્સુકતા ઉપરથી તમને હંમેશા યાદ રહેવાની પ્રોસેસ એ તમારી હાઈ જતી હોય છે.
એટલે ખાસ યાદ રાખજો કે તમારી ઉત્સુકતા જેટલી વધારે હશે, તમારી ક્યુરિયોસિટી વધારે હશે અને તમારો ઇન્ટરેસ્ટ વધારે હશે, તો મોટાભાગે કોઈ પણ વસ્તુ તમારે રિપીટ નહીં કરવી પડે, એક ને એક વસ્તુ ચાર પાંચ વખત નહીં વાંચવી પડે. તમે ઉત્સુક હશો અને ઉત્સુકતાથી વાંચશો એટલે તમારે અહીં જે પ્રોસેસ ને ફોલો કરવાની છે એ છે QBS, એટલે જે ક્વિઝ બેઝ ક્વેશ્ચન, એ તમારે ફોલો કરવાની. આજે તમે કોઈ પણ ચેપ્ટર વાંચ્યું, ધારો કે નામ અને નામના પ્રકાર વાંચ્યા, તમે ડેફિનેશન બધાની વાંચી લીધી કે ભાઈ વ્યક્તિવાચક નામ કોને કહેવાય, જાતિવાચક નામ કોને કહેવાય, દ્રવ્યવાચક નામ કોને કહેવાય, એ ડેફિનેશન વાંચી અને તમારે અહીંયા ક્વેશ્ચન જનરેટ કરવાના છે. એ ક્વેશ્ચન કોઈ પણ હોઈ શકે, કોઈ પણ કે ભાઈ જૂની પરીક્ષામાંથી તમે ઉઠાવી લો, અથવા તમારી જે ચેપ્ટર પૂરું થાય છે એની બાદ જે ક્વેશ્ચન આપ્યા છે એ હોય, અથવા તમે કોઈ મોક ટેસ્ટ આપતા હોય એ ક્વેશ્ચન હોય, એ કોઈ પણ તમે એના અંદર આન્સરો આપો. એટલે તમે જેટલું વાંચ્યું છે એનું મૂલ્યાંકન ત્યારે ને ત્યારે થઈ જશે. તમને જો નહીં આવડ્યું હોય, તમારું ખોટું પડશે, તો પણ તમે તરત જ ત્યાં જોશો. અને મોટાભાગે કેવું છે કે રિટ્રીવલ ઇફેક્ટ, એટલે રિટ્રીવલ ઇફેક્ટ એવું કે તમે તમારી અંદર જ્ઞાન અંદર નાખો અને એને જ્ઞાન તમે બહાર નાખો. આ જો પ્રોસેસ એક વારાફરતી વારા થવામાં આવે ને તો ક્યારેય કોઈ વસ્તુ ભૂલાતી નથી. એટલે રિટ્રીવલ ઇફેક્ટ પણ તમારા રીડિંગમાં બહુ જરૂરી છે મિત્રો. ઘણી વખત આપણે આ પ્રોસેસને ફોલો જ નથી કરતા. આપણે એક વસ્તુ વાંચી લઈએ છીએ, પછી એને ચડાવી દઈએ છીએ માળીએ, માળીએ ચડી જાય એટલે આપણે મગજના પણ માળીએ ચડી જાય, કોઈ દિવસ પછી વસ્તુ પાછી જ નથી આવતી. પણ જો QBS તમે પ્રોસેસને ફોલો કરી છે તો ભૂતકાળમાં તમે ગમે ત્યારે કંઈક વાંચ્યું હશે ને એ તરત જ પરીક્ષાના ટાઈમ ઉપર એટ ધ રેટ સાચો જ આન્સર આવશે, એટ ધ ટાઈમ તમને સાચો આન્સર મળશે. કેમ કે એઝ અ કન્ટિન્યુ પ્રોસેસમાં તમે છ થી સાત વખત કરી ચુક્યા છો, છ થી સાત વખત, ત્યારે ઘણી વખત તમે જોજો કે મૂંઝવણ થતી છે, એ સાચો છે, બી સાચો છે, બી સાચો છે, સી સાચો છે. ભાઈ MCQ ક્વેશ્ચન એટલે મોટા ભાગે લોકોને કન્ફ્યુઝન થતો હોય કે શું સાચું હશે, કારણ કે એક્યુરેટ આન્સર નથી મળતો, કારણ કે આપણે એક્યુરેટ રીડિંગ નથી કર્યું. એક્યુરેટ રીડિંગ ન હોય એટલે એક્યુરેટ જવાબ ન મળે, ત્યારે કન્ફ્યુઝિંગ આન્સર મળે. તો આ કન્ફ્યુઝિંગ આન્સર ન મળે એટલા માટે બહુ જરૂરી છે, એટલે ખાસ મિત્રો કે ભાઈ આ રિટ્રીવલ ઇફેક્ટ અને એબિંગ હાઉસ જે આપેલી છે, એબિંગ હાઉસ I111 મેં જરાક એનું જરાક ઓલું કરી નાખ્યું છે, એને Q11 કહી દીધું, એટલે ક્વિક વન ડે વન વીક અને વન મંથ આ ટેકનિક તમારે ફોલો કરવાની છે. મોટા ભાગે શબ્દોમાં કહી દઉં કે ભાઈ રીડિંગ, ઓકે પહેલા રીડિંગ કરી લેવાનું છે, એક વખત વાંચી લેવાનું છે, સમજી લેવાનું છે, શીખી લેવાનું છે, ત્યારબાદ તમારે QBS પ્રોસેસમાં જવાનું છે. ક્વેશ્ચન બેઝ આન્સરમાં તમારે સતત એને રિટ્યુઅલ ઇફેક્ટ જોવાનું છે, કે આજે કોઈ પણ વસ્તુ કરો ત્યારબાદ સાંજે સૂતા પહેલા એક વખત તમે રિવાઇઝ કરી લો, બીજા દિવસે તમે રિકોલ કરી લો, સાતમા દિવસે તમે રિમાઇન્ડ કરી લો એને કે ભાઈ રિપીટ કરી લો, અને પછી એક મહિના પછી પણ તમે એને રિપીટ કરી લો, રિકોલ કરી લો, અથવા તો રિવાઇન્ડ કરી લો. જનરલી શબ્દ એવો છે રિવાઇન્ડ અને રિવાઇન્ડ, બધા જ શબ્દોનો કાંઈક ને કાંઈક મિનિંગ છે, બધા જ મિનિંગ પણ અલગ અલગ છે, એવું નથી કે એક શબ્દનો એક જ મિનિંગ છે, બધાના શબ્દના મિનિંગ અલગ અલગ છે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખજો ક્યાંય પણ, અને બીજાને શીખવાડવું એ પણ શીખવાનો એક ભાગ જ છે. આજે હું તમને કંઈક શીખવાડું છું એ પણ એક શીખવાનો ભાગ છે, એટલે ક્યારેક તમને કંઈક આવડી જાય તો ક્યારેક તમને બીજાને શીખવાડી દો, એ પણ તમે એનાથી શીખી શકો છો. એટલે ખાસ આ પણ ટેકનિક એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. આ તમને કદાચ સારું ગણિત આવડતું હોય તો તમે બીજાને ગણિત શીખવાડો, તમારું સ્ટ્રોંગ થશે. તમને બીજો વિષય કદાચ એવું હોય કે તમે નબળા છો એક વિષયમાં, તો હું એક પ્રોસેસ ફોલો કરતો, હું એક અંગ્રેજીમાં અને બીજા એક વિષયમાં નબળો હતો ત્યારે શું કરતો કે ભાઈ જીકે છે ને યાદ ન રહેતી, એટલે મેં શું કર્યું હતું કે ભાઈ મારા ને મારા અવાજમાં એને વસ્તુ મેં રેકોર્ડ કરી લીધી, એ વસ્તુ મેં રેકોર્ડ કરી, પછી હું મારી વાત સાંભળું એટલે મને આખું યાદ રહી ગયું. કોઈ પણ વસ્તુ યાદ રાખવાના માધ્યમ કયા કયા, તો પેલું દ્રશ્ય અને શ્રાવ્ય, આ બેસ્ટ ઓપ્શન હોય છે. અને બેસ્ટ માધ્યમ કહી શકાય તો દ્રશ્ય અને શ્રાવ્ય. આ તમે મને સાંભળો છો એઝ એ વિઝ્યુઅલાઇઝ તરીકે, તો શું થાય છે કે હું તમારી સાથે વધારે કનેક્ટ થાઉં છું અને વધારે તમને યાદ રહે. આજે પિક્ચર જ જોઈ લો ને, આજે પિક્ચર તમને સૌથી વધારે યાદ રહે છે. આજે તમે રીડિંગ કરો, કદાચ હું તમને કહું કે ચલો તમને એક શું કહેવાય પિક્ચરની સ્ટોરી આપી દઉં, તો તમને પિક્ચરની સ્ટોરી ભૂલાઈ જશે, એની જગ્યાએ હું તમને આખું પિક્ચર ત્રણ કલાકનું દેખાડું તો એ વધારે યાદ રહે છે. આ સીટ મજા અને વિઝ્યુઅલાઇઝ થઈ જશે, દ્રશ્ય અને શ્રાવ્યમાં ઉમેરાય છે, તો એ વધુ યાદ રહે છે. તો ખાસ કરીને આ પ્રોસેસ તમારે પણ ફોલો કરવી જોઈએ. આ પ્રોસેસ રીડિંગમાં પણ તમે ફોલો કરો, આ ટેકનિકને તમે ફોલો કરશો તો તમને વધારે ફાયદો થશે. એટલે આ ટેકનિક બહુ કામની છે કે તમે વિઝ્યુઅલાઇઝ કરો કોઈ પણ વસ્તુને, તમે સતત વિઝ્યુઅલાઇઝ કરીને વાંચશો ને. આજે ઘણી બધી એપ્લિકેશનો પણ અવેલેબલ છે માર્કેટમાં, આજે યુટ્યુબ બહુ સારું માધ્યમ છે, તમે યુટ્યુબનો મેક્સિમમ ઉપયોગ કરો. સાચા રસ્તે જો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે ને તો તમારે બ્રહ્માસ્ત્ર છે. કોઈ પણ પરીક્ષા તમે નિંદીને ચાલો ને, એટલે બ્રહ્માસ્ત્ર એ કોઈ પણ પરીક્ષા ફૂટી શકે નથી. પછી GPSC હોય, UPSC હોય, કોઈ પણ, પરંતુ આપણે સ્ટ્રેટેજી મુજબ ચાલતા નથી. આપણે તો એવું જ માનીએ છીએ કે આજે ઇતિહાસ, જ્યાં સુધી ઇતિહાસ પૂરો ન થાય ને ત્યાં સુધી મૂકવો નથી. આ સ્ટ્રેટેજી બિલકુલ ખોટી છે, એના માટે હું ટાઈમ ટુ ટાઈમ વાત કરવાનો છું કે આ સ્ટ્રેટેજી ક્યારેય ઉપયોગ ન કરો, ક્યારે એટલે ક્યારેય નહીં.
જે ટેકનિક જે મેં વાત કરી રિવિઝન ટેકનિકની, રિવિઝન ટેકનિકમાં મોટા ભાગે મેં બધી વાત કરી લીધી કે બીજાને શીખવાડવું એ પણ રિવિઝન જ છે મિત્રો, એ પણ તમારો યાદ રાખવાનો એક ભાગ જ છે. બીજાને શીખવાડો તો તમે કઈક એમાંથી શીખો છો. દ્રશ્ય અને શ્રાવ્ય મેક્સિમમ ઉપયોગ કરો. આજે તમે યુટ્યુબ ચેનલ, ગૂગલ એમાંથી કઈક ક્યુરિયોસિટી મુજબ કઈક શીખજો, કઈક તમને જાણવાની ઉત્સુકતા હશે ને. આજે તમને કોરોના વાયરસ ક્યાંથી પેદા થયો, કઈ રીતે પેદા થાય, બરોબર, તમામ માહિતી જાણવાની ઉત્સુકતા હશે ને. તમે ગૂગલ કરશો ને તો 10 માહિતી મળશે કે COVID-19, તો COVID-19 નું ફૂલ ફોર્મ શું છે, કે કો એટલે કોરોના, વી એટલે વાયરસ, ડી એટલે ડિઝીઝ, આ બધું. હવે એનું પેલા નામ શું હતું, તો કે એનકો. તો એનકો શું હતું, તો ભાઈ નોવેલ કોરોના વાયરસ 2019. નામ કોણ આપે છે, તો ભાઈ WHO આપે છે. WHO કઈ રીતે નામ આપે છે, તો 2005 ના નોર્મ્સ બનેલા છે, એના નોર્મ ને બનાવ્યા, તો WHO એ ઇમ્પ્લિમેન્ટ ક્યારે છે, 2007 માં. આ મારી ક્યુરિયોસિટી હું જાણતો હતો કે કોરોના વાયરસ આવ્યો કરી, આ મારી ક્યુરિયોસિટી છે. આ ક્યુરિયોસિટી, આ ઉત્સુકતા તમારામાં હશે ને કોઈ પણ વસ્તુ સમજવાની કે જાણવાની, તો તમને કોઈ પણ ટોપિક હશે, કોઈ પણ વિષય હશે, ખૂબ સરળતાથી અને ખૂબ સારી રીતે યાદ રહેશે. બીજી વાત આપણે અશોકભાઈ શું હતી કે ભાઈ ટાઈમ ટેબલ, છોકરાઓના જે ટાઈમ ટેબલ, મોટા ભાગે ખરેખર થતું કેવું હોય છે કે ટાઈમ ટેબલ. તો મારું એવું માનવું છે અશોકભાઈ કે બધા વિદ્યાર્થીઓ કે ટાઈમ ટેબલ છે ને એ પોતાની જાતે અને પોતાના સમયની અનુકૂળતા મુજબ અને પોતાના વિષયોમાં જે પ્લસ માઇનસ છે એની મુજબ બનાવવું જોઈએ. મોટા ભાગે જે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, એ ભૂલની વાત કરું, એ શું કરે છે ખબર છે, કોઈ ટોપર હોય ને એને ફોલો કરે છે, કે લાઈક દેટ ભાઈ આ બિનસત્યમાં આ ભાઈ ટોપ કર્યું તો એનું ટાઈમ ટેબલ, જીપીએસસીમાં ટોપ કર્યું તો એનું ટાઈમ ટેબલ લઈ લે છે, એનું ટાઈમ ટેબલ પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરે છે. આ તો મને ટેકનિક હજી સુધી મગજમાં જ નથી બેઠી, કારણ કે ઈ એને જોવાનો દ્રષ્ટિકોણ કે એના વિષયમાં જે વ્યક્તિ પ્લસ માઇનસ છે, એ આપણે પ્લસ માઇનસ એવું જરૂરી નથી ને. આજે કોઈ પણ બેઝ હોય, કોઈ પણ પોઈન્ટ હોય, એમાં તમારો જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોઈ શકે, મારો જોવાનો પણ પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોઈ શકે. આજે તમારું ગણિત સારું હોય તો મારું ગણિત વીક હોઈ શકે, તમારું અંગ્રેજી સારું છે મારું અંગ્રેજી વીક હોઈ શકે. એટલે તમારે કોઈ પણ વિદ્યાર્થીએ ટાઈમ ટેબલ એ પોતાના જે વિષય એમાં સારા અને નરસા પાસા જે પોતાને જ ખબર છે એના મુજબ સમયને પ્રાધાન્ય આપી અને ટાઈમ ટેબલ તૈયાર કરવું જોઈએ. ખાસ કરીને ટાઈમ ટેબલમાં એટલું ધ્યાન રાખવું જોઈએ કે જેમાંથી સરળતાથી માર્ક મળી શકે એ પહેલા તૈયાર કરવું જોઈએ. લાઈક ધેટ ઢોકળિયા માર્ક, ગણિત, ગુજરાતી, અંગ્રેજી, તો એને તમે વધારે સમય આપો. લાઈક ધેટ કે 2 કલાક ગુજરાતી, 2 કલાક અંગ્રેજી, 1 કલાક ગણિત અને 5 કલાક અહીંયા પૂરી, બાકીની જે 5 કલાક છે જેન્યુન આપણે 8 થી 10 કલાક વાંચતા હોય છે, એટલા માટે બાકીની 5 કલાક આવી. ઓકે, બાકીની 5 કલાકમાં જનરલ સ્ટડીઝના જે ટોપિક છે, તો ખાસ કરીને બંધારણ, કારણ કે બંધારણમાંથી સૌથી વધારે પ્રશ્ન નીકળે. બીજો પ્રશ્ન નીકળે છે આપણે શું કહેવાય, કરંટ અફેર, એમાંથી મેક્સિમમ પ્રશ્ન નીકળે. ત્રીજું આવે સાયન્સ, એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન નીકળે. તો આને લિસ્ટ બનાવી નાખો કે ચલો આ જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ અને આ છે મારા ગણિત, ગુજરાતી, અંગ્રેજી, એની ઉપર આ 2 પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલો. અને 2 પોઈન્ટ ઓફ વ્યૂ એપ્રોચ કેવો આપવાનો છે, થિયરીકલ અને પ્રેક્ટિકલ, આ બંને એપ્રોચથી ચાલવાનું છે. કારણ કે અત્યારે તમે ફક્ત પુસ્તકો વાંચીને કોઈ પણ પરીક્ષા પાસ નહીં કરી શકો, કોઈ પણ. બાકી અત્યારે જે સુપર ક્લાસ થઈ અને ક્લાસ 1-2 છે એ ફક્ત તમે ખાલી પુસ્તકીય જ્ઞાનથી પાસ ન કરી શકો. અત્યારે તમારે ઇનોવેટિવ આઈડિયા તમારા પણ જોશે ને તમારો પણ દ્રષ્ટિકોણ જોશે. અશોકભાઈ એક સવાલ તમને પણ, કે સિક્કાની કેટલી બાજુ? 2 બાજુ. ઓકે, જો મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો કે આ એક રૂઢિચુસ્ત એટલે કે રૂઢિગત જે જવાબ હતો કે આપણે બધા જે શીખેલા છીએ એ જવાબ છે કે સિક્કાની બાજુ, તો કે ભાઈ 2. હવે મારે સિક્કો ને આ કેટલો, હું માની લો કે ભાઈ આ સિક્કો છે, બરોબર. હવે હું એમ કહું છું કે ભાઈ સિક્કો, ઓકે અહીંથી મન દેખાય, અહીંથી મન દેખાય, ઓકે અહીંથી દેખાય અને અહીંથી દેખાય, ઓકે 4 બાજુ તો થઈ ગઈ. મેં તો એટલે જ પૂછ્યું સિક્કાની બાજુ કેટલી. હવે કોઈ પણ આપણે રૂઢિગત જવાબ લઈ લીધું કે 2 બાજુ, એટલે જોવાનો દ્રષ્ટિકોણ આપણે 2 જ થઈ જાય છે કે ચલો ભાઈ 2 દ્રષ્ટિકોણ છે બધા. પરંતુ અત્યારની કોઈ પણ એક્ઝામ હોય એટલે કોઈ પણ અત્યારે જે છે ડાયમેન્શન અને ડાયરેક્શન એ બધાના અલગ થઈ ગયા છે, તમામ પરીક્ષાનો અલગ થઈ ગયા છે, અને તમામ કોઈ પણ પોઈન્ટ હોય એટલે પોઈન્ટ ઓફ વ્યૂ તમારો અલગ હોવો જોઈએ કે ભાઈ સિક્કાની ઓકે અનેક બાજુ છે, તમે કઈ બાજુથી જોવો છો ડિપેન્ડ ઓન યુ, કે તમે કઈ બાજુથી જોવો છો એ બાજુથી સિક્કો તમને એવો દેખાશે. એટલે ડાયરેક્શન અને ડાયમેન્શન એ તમારે નક્કી કરવાનું છે. એટલે કોઈ પણ આપણે વાત કરીએ કે ટાઈમ ટેબલ એ તમારા પ્લસ અને માઇનસ પોઈન્ટ ઉપરથી તમારે તૈયાર કરવું જોઈએ. કોઈ પણ તમારે શું કહેવાય જે એક્સપર્ટ છે અથવા તો જે ટોપર છે એનું ટાઈમ ટેબલ ફોલો ન કરવું જોઈએ, કારણ કે એ ટાઈમ ટેબલ એને એની મુજબ સેટ થયો હશે એ મુજબ, કારણ કે એ જે વિષયમાં નબળો હશે એ વિષયમાં તમે નબળા નહીં હોય,
તો એને એ વિષયને કદાચ વધારે પ્રાધાન્ય આપ્યું, તમે ઓછું પ્રાધાન્ય આપશો તો તમે પાછા રહી જશો. એટલે અહીંયા ટાઈમ ટેબલ એ વિષયો અને સબ્જેક્ટ ઓરિયન્ટેડ તમારે તમારું ટાઈમ ટેબલ, તમે જે વિષયમાં સારા હોય એમાં ઓછો ટાઈમ ઓછો સમય આપો, સમય તો આપવાનો જ છે, ઓછો કે વધારે એમાં ઓછો આપો, જેમાં નબળા છો એમાં વધારે આપો. બસ આનાથી વધારે ટાઈમ ટેબલની ડેફિનેશન એ કોઈ સારી ડેફિનેશન મારી પાસે નથી. ટાઈમ ટેબલ આ રીતે બનાવવું જોઈએ. મોટા ભાગે એક નાનો કમતો એક કહી દઉં છું કે જે થોડા ઘણા વિદ્યાર્થીની ભૂલ થતી હોય છે, એ છે કોઈ પણ પરીક્ષા, ધારો કે આપણે બિન સચિવાલય કહીએ ને, જૂના પેપર લઈ લે, 2016 ના પેપરમાં 2014 નું પેપર બધા લઈને એને ફોલો કરતા હોય છે. તો પણ હું આ વાતને પણ એવું માનું છું કે આ ટેકનિકમાં ખોટી છે. કારણ કે 2014 નો ટ્રેન્ડ આખો લોકો હતો, 2016 નો ટ્રેન્ડ આખો લોકો હતો, એ પ્રશ્નો પૂછાઈ ગયા, એ પ્રશ્નો કઈ રિપીટ નથી થવાના, અને હવે આખો ટ્રેન્ડ જ આખો લોક છે. તો તમારે જે શું કહેવાય ટેકનિક અપનાવવાની છે કે તમારે જે રિવ્યુમાં જોવાના છે એ વધીને તમારે 6 મંથના અથવા તો 1 વર્ષમાં જેટલી પરીક્ષા લેવાની એના જ પેપર જોવાના છે. તમારે બહુ જૂના પેપર જોવાની જરૂર નથી. ઘણા બધા લોકોને મેં જોયા છે અશોકભાઈ કે કેવું હોય છે કે જનરલી આજે કોઈ પણ પરીક્ષા ધરો કે નાયબ ચીટનીસ, ઓકે નાયબ ચીટનીસ 2012 નું પેપર લાવે, 2002 નું પેપર લાવે, 2007 નું પેપર લાવે, 2008 નું લાવે, પછી કે સાહેબ આમાંથી આવા પ્રશ્ન પૂછાય. મેં તો એ પૂછાઈ ગયા છે, હવે એની શું જરૂર છે? એની કઈ જરૂર નથી. હવે એની ઉપરથી તમે કઈ, હવે હું કહે બાપ કેવો એવો હતો એની ઉપરથી દીકરાનું માપદંડ કાઢો, એ તો ખોટી જ વ્યાખ્યા છે ને. બાપ આગળ લગાવે દીકરો આખો લગવાનો છે. એટલા માટે આવી આવા માપદંડો ન રાખો. બહુ નજીકના સમયમાં હોય પરીક્ષા લેવાની હોય એ પરીક્ષાને તમે ઓબ્ઝર્વ કરો, એ પરીક્ષાનું જ એનાલિસિસ કરો, બાકી એનાલિસિસ ખોટા એનાલિસિસ પણ ન કરો. અને તમારો જે યોગ્ય સમય છે એ યોગ્ય સમયનો તમે યોગ્ય રીતે ઉપયોગ કરશો તો હું માનું છું કે દિવસની કદાચ 8 કલાક કે 10 કલાકની રીડિંગ તમારી ટાઈમ ટેબલ હશે ને તો કદાચ 4 જ મહિનામાં તમામ પરીક્ષાના કોર્સ પૂરા થઈ જશે. તમામ પરીક્ષાની હું વાત કરું છું. કઈ રીતે? હવે મેઇન વાત, આજે તમે ગુજરાતી વ્યાકરણ લ્યો તો ટોપિક કેટલા મહત્વના છે ગુજરાતી વ્યાકરણમાં. કોમ્પિટિટિવ એક્ઝામના પર્પઝથી આપણે જોઈએ છીએ, મહત્વના છે 14 થી 15 ટોપિક. એ પછી તમે નામ, નામના પ્રકાર, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, છંદ, અલંકાર, સમાસ, નિપાત, સંધિ છોડો, સંધિ જોડો, જો શું કહેવાય જોડણી, આ બધું જ ગણી લો ને તો કેટલા મહત્વના છે. વધીને 14 થી 15, એનાથી વધારે નહીં જાય. હવે એક ટોપિક શીખતા વાર કેટલી લાગે? ચલો 2 કલાક આજે હું એક ટોપિક ને આપું છું, નામ અને નામના પ્રકાર. શીખતા આખા 2 પેજ છે, શીખતા કદાચ 2 કલાક મેં શીખી જાય તો કોઈ વાંધો નહીં. આપણે 2 દિવસ આપીએ ને, 2 દિવસ એટલે 4 કલાક. હવે 4 કલાક સતત આપીએ, એક ટોપિક 13 થઈ ગયો, 15 ટોપિક 13 થતા વાર કેટલી લાગે? 15 ને 45 દિવસમાં તો આપણે આ સ્ટ્રેટેજી ફોલો નહીં કરીએ. કેમ? કારણ કે આપણે હજી સુધી આવું કઈ શીખા જ નથી, આપણે જોયું જ નથી, સ્ટ્રેટેજી ફોલો જ નથી થતી. તો અહીંયા મોટાભાગની વાત તો કહેવાય ગઈ છે કે કઈ રીતે રિવિઝન ટેકનિક હોવી જોઈએ, કઈ રીતે રિટ્યુઅલ ઇફેક્ટ તમારી હોવી જોઈએ, અને બીજાને શીખવું પણ એક શીખવાની રીત છે એ પણ મેં વાત કરી દીધી. તો મિત્રો ખાસ 1-2 સામાન્ય બાબતો છે કે જે તમારે હું કહેવાય તૈયારી કરતી સમયે યાદ રાખવાની છે કે તૈયારીમાં તમે એક નાની નાની આવી હું કહેવાય ટેકનિક ઉપયોગ કરજો. એક તો ખાસ છે, પેલું ટેકનિકમાં આવશે મેપિંગ. જીઓગ્રાફિકલ સિચ્યુએશન સમજતા હોય, આર્ટ એન્ડ કલ્ચર સમજતા હોય, હિસ્ટ્રીકલ તમે કોઈ પણ ઇવેન્ટ સમજતા તો પણ તમે મેપિંગનો ઉપયોગ કરજો, તમને સરળતાથી યાદ રહી જશે. એટલે મેપનો ખાસ ઉપયોગ કરજો. બીજું કે તમે નાની નાની ટ્રીક બનાવજો. આજે કોઈ પણ ઘટના છે એને સમજવા માટે નાની ટ્રીક બનાવી, જે ફની ટ્રીક બનાવી એટલે તમને એકદમ પરીક્ષામાં પરફેક્ટ યાદ આવી જાય. નાની નાની ટ્રીકનો ઉપયોગ પણ કરવો. અને ક્યારેક ક્યારેક એવું લાગે કે ભાઈ સ્ટીક બેડ આવે છે, એનો પણ ટૂંકમાં એ સ્ટીક ની ચોંટાડી દેવા. ક્યારેક ક્યારેક તમને એવું લાગે પણ મને વસ્તુ ભૂલાઈ જશે, ચલો ફ્લેશ કાર્ડ કહીએ છીએ, એ ફ્લેશ કાર્ડનો પણ ઉપયોગ કરવો. ત્યારબાદ ઘણી વખત એવું બનતું હોય છે કે ગુજરાતીમાં, અંગ્રેજીમાં, એમાં બધામાં નિયમ આવતો હોય, ધારો કે છંદ, અલંકાર, તમે એક ફોર્મેટ જ તૈયાર કરી નાખો એક વ્યવસ્થિત રીતે, અને તમારા હાથેથી જ લખેલું, એવું નહીં કે બીજાના હાથેથી લખેલું. એ ફોર્મેટને વ્યવસ્થિત તૈયાર કરી અને તમારી જે દિવાલ છે, વોલ છે, એમાં ચોંટાડી દો. સવારે ઉઠીને તમે જયારે બ્રશ કરતા હોય ત્યારે પણ તમે એક વખત એમાં ધ્યાન આપો. એટલે મોટાભાગના જે નિયમો છે ને એ બહુ સરળતાથી યાદ રહી જશે. ખાસ કરીને ગણિતમાં પણ એવા નિયમ હોય છે કે તમારે શું કહે એની જે ફોર્મ્યુલા હોય છે તમારે યાદ રાખવાની હોય છે, તો એ બધી વસ્તુ છે ને સરળ થઈ જશે. એટલે આવી આવી જે નાની નાની ટ્રીક છે ને એનો પણ ક્યારેક ઉપયોગ કરો. પછી ક્યારેક જોડકણા બનાવવાનું વિચારો કે ચલો કોઈ પણ ઘટનાને 1-2 જોડકણાથી યાદ રાખીએ. બરોબર, આવું જોડકણા અને જોડકા બંને બનાવવા જોઈએ. અને જોડકણા બનાવશો તો પણ તમને ક્યુરિયોસિટી રાખશે કે આનો જવાબ શું હશે, અને જોડકા બનાવીને સામસામા જોડશો તો પણ તમને બહુ સરળતાથી યાદ રહી જશે.
એટલે આવી નાની મોટી તમામ ટેકનિક નો ઉપયોગ તમારે કરવો જોઈએ. અને આ રિવિઝન ટેકનિક મેં અત્યારે તમને વાત કરી એનો તમે આજથી જ ફોલો કરવાનું શરૂ કરી દો, ગેરંટી આપું છું કે કોઈ પણ પરીક્ષા છે એ વિધિન તમે 4 મંથમાં ક્લિયર કરી નાખશો. એટલે યોગ્ય સ્ટ્રેટેજીથી જો તૈયારી કરવામાં આવે ને તો ક્યારેય કોઈ પણ વ્યક્તિ પાછળ નથી પડતો.